મારા પરિવારજનો સારી શાળાઓ બની ગઈ સરસ મજાની સડકો બની ગઈ સરસ મજાના ઉત્તમ પ્રકારના અમે મકાનો મળવા લાગ્યા પાણીની સુવિધાઓ થવા માંડી આ બધી જ ચીજોનું ખૂબ મહત્વ છે પરંતુ એ સામાન્ય પરિવારના જીવનને બદલતી હોય છે એ ગરીબ પરિવારના વિચારવાની શક્તિને પણ પરિવર્તિત કરી દેતી હોય છે અને હંમેશા ગરીબોને ઘર પીવાનું પાણી સડક વીજળી શિક્ષણ અને મિશન મોડ પર કરવા માટેની આપણી પ્રાથમિકતા રહી હું ગરીબોની ચુનૌતીઓ શું હોય છે પડકારો શું હોય છે એને ભલી ભાતી ઓળખું અને એટલા માટે એના સમાધાન માટે પણ મથામણ કરતો હોઉં છું આટલા ઓછા સમયમાં દેશભરમાં અને મારા ગુજરાતના વાલા ભાઈઓ બહેનો આ તમારી વચ્ચે મોટો થયો છું એના કારણે મને સંતોષ છે કે આજે દેશભરમાં ગરીબો માટે ચાર કરોડ થી વધારે પાકા ઘર આપણે બનાવી દીધા ચાર કરોડ થી વધારે પહેલાની સરકારોમાં ગરીબાનો ઘર બને ને તો એના માટે એ ગરીબનું ઘર એક ગણતરી હોય એક આંકડો હોય સો બસો પાંચસો આઠસો હજાર જે હોય તે અમારે માટે ઘર બને એટલે ગણતરીનો મા મામલો ખાલી નથી હોતો ઘર બને એટલે ઘરના આંકડા પૂરા કરવાનું કામ નથી હોતું અમારે માટે તો ગરીબનું ઘર બને એટલે એને ગરીમા મળે એના માટે અમે કામ કરતા હોય છે ગરીબાપૂર્ણ જીવન જીવે એના માટે કામ કરતા હોય છે અને આ ઘરો અમારા આદિવાસી ભાઈ બહેનો અને પાછું એમને જોઈએ એવું ઘર બનાવવાનું એમાં નહીં કે અમે ચાર દિવાલો દોરીને આપી દીધી તમાર કરો ના આદિવાસીને સ્થાનિક સાધનોથી જેવું બનાવ્યું એવું અને વચ્ચે કોઈ વચ્ચે નહીં સીધા સરકારમાંથી પૈસા એના ખાતામાં જમા થાય અને તું તારી મરજી પડે એવું ઘર બનાવ ભાઈ તારે બકરા બાંધવાની જગ્યા જોઈતી હોય કર એમાં તારે મરઘાની જગ્યા જોઈતી હોય તો કર તારી મરજી પ્રમાણે ઘર બનાવ આ અમારી ભૂમિકા રહી આદિવાસી હોય દલિત હોય પીછડા હોય એમના માટે મકાનો મળે એમની જરૂરત પ્રમાણે મળે અને એમના પોતાના પ્રયત્નથી બને સરકાર પૈસા ચુ એવા લાખો ઘર અમારી બહેનોના નામ પર થયા અને એક એક ઘર દોઢ દોઢ બે બે લાખ રૂપિયાના બન્યા છે એટલે મારી આવી દેશની કરોડો અને મારા લાખો બહેનો જે હવે લખપતિ દીદી બની ગઈ છે લખપતિ દીદી દોઢ બે લાખ નું ઘરે ના નામે થઈ ગયું એટલે તો લખપતિ દીદી થઈ ગઈ મારા નામે હજુ ઘર નથી પણ મારા દેશની લાખો દીકરીઓના પાણીની પહેલા કેવી સ્થિતિ હતી આ ગુજરાતના ગામડાના લોકો બરાબર જાણે છે આપણા આદિવાસી પટ્ટામાં તો કે સાહેબ નેવાના પાણી મોબે થોડા ચડે અમે તો ટેકરાળ વસ્તીમાં રહેતા હોઈએ અને અમારે ત્યાં પાણી ક્યાંથી ઉપર આવે આ પાણીના સંકટને પણ આપણે પડકાર ઝીલી લીધો અને ભલે નેવાના પાણી બોબે ચડાવવા પડે ચડાવ્યા અને પાણી ઘેર ઘેર પહોંચાડવા માટે જેમત કરી અને આજે નળથી જળ આવે એની વ્યવસ્થાઓ કરી નહીં તો એક હેન્ડપંપ લગાવે ત્રણ મહિનામાં બગડી જાય અને ત્રણ વર્ષ સુધી રિપેર ન થાય એ દિવસો આપણે ભૂતકાળમાં જોતા હતા ભાઈઓ અને પાણી શુદ્ધ ન હોય

તમે મને જે શીખવાડ્યો એ હું ત્યાં જયારે લાગુ કરું છું ત્યારે લોકોને લાગે છે કે ભાઈ આ ખરેખર સાચા પ્રોબ્લેમ રહીને સુખ દુઃખ જોયા છે અને એના રસ્તા શોધ્યા છે ચાર વર્ષ પહેલા જલ જીવન મિશન આપણે શરૂ કર્યું આજે દસ કરોડ જરા વિચાર કરો આ માતાઓ બહેનો ત્રણ ત્રણ કિલોમીટર પાણી લેવા માટે બલખા મારવા પડતા હોય આજે દસ કરોડ પરિવારોમાં પાઇપથી પાણી ઘરમાં પહોંચે છે રસોડા સુધી પાણી પહોંચે છે ભાઈઓ આશીર્વાદ માતાઓ બહેનો આપે એનું કારણ આ છે આપણા છોટા ઉદેપુરમાં અમારા કવાંટમાં અને મને તો યાદ છે કવાટ ઘણી વાર આવતો કારણ કે કવાંટ એક જમાનામાં ખૂબ પાછળ રહેતું હતું સ્કિલ ડેવલપમેન્ટના કામો ચાલુ મને થોડા લોકો મળવા આવ્યા બે જરા મને કહો તો ભાઈ અમારું કમાન્ડું સ્કીલ ડેવલપમેન્ટનું કામ ચાલે છે કે નહીં ચાલતું એમને આશ્ચર્ય થયું આ અમારી પ્રવૃત્તિ આ અમારી લાગણી અને લગન ની અંદર રીજનલ વોટર સપ્લાયનું કામ પૂરું કર્યું અને એના કારણે પચાસ હજાર લોકો સુધી પચાસ હજાર ઘરો સુધી પાઇપથી પાણી પહોંચવાનું કામ થયું